पुरुषार्थ सिद्धि उपाय आचार्य भगवान अमृत चंद्राचार्य रचित पुरुषार्थ सिद्धि उपाय एनो स्वाध्याय आपने करी रहा छे। एमां गाथा 109 नो स्वाध्याय चाले छे। आचार्य भगवान 109मी गाथा मां कहे छे कि अनंग क्रीड़ा मां पण हिंसा थाय छे। कोई कहे कि अनंग क्रीड़ा मां तो हिंसा थती नथी तो तेने आचार्य भगवान समझावे छे कि कामनी उत्कटताथी जे काई अनंग क्रीड़ा करवामां आवे छे तेमां पण राग आदिनी उत्पत्तिने कारणे हिंसा थाय छे। आपणे आ गाथा एनो अनुवाद टीका अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए जे विस्तार कर्यो छे तेनो केटलो भाग कर्यो छे आजे आगळ લઈએ। પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન ભાગ બીજો પાના નંબર 312 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે કેમ કે હિંસાનું થવું રાગાદિની ઉત્પત્તિને આધીન છે, એટલે એમાં હિંસા તો થાય છે કેમ કે રાગાદિ છે ને। એટલે ગુરુદેવ કહે છે કે આત્માનો સ્વભાવ તદ્દન વિતરાગ સ્વરૂપ છે, એમાં રાગની ઉત્પત્તિ થવી તે જ હિંસા છે। ગુરુદેવ કહે છે કે ક્યાં જ જગતને જવું છે, શું કરવું છે જીવોને, હજી તો જુઓ ને મકાન બનાવવા ને પૈસા ભેગા કરવા ને આમ કરવું ને તેમ કરવું ને, એવા ભાવ કરે, એ બધા ભાવ કરે છે તો એ બધા ભાવ એ પાપ છે, હિંસા છે, રાગ છે ને, રાગ છે એટલે હિંસા છે। અને આ પર પદાર્થને પ્રાપ્ત કરવા મેળવવા એ તો ક્યાંય કરી શકે છે, આ પૈસા વગેરે ક્યાં ભેગા કરી શકે છે, કોઈ કરી શકતું નથી, એવા ભાવ કરે છે। બાકી પર પદાર્થનો સંયોગ થવો ન થવો એ બધું તો એ પર પદાર્થનું પોતાનું પરિણમન છે। જીવ કાંઈ એ બધા પદાર્થોનો સંયોગ પોતે ઈચ્છે પ્રમાણે કરે છે એમ બનતું નથી, જીવ તો એવા ભાવ કરે છે અને એવા ભાવમાં એને રાગ આદિ છે, રાગ આદિ છે તો હિંસા છે, હિંસાનું થવું રાગ આદિની ઉત્પત્તિને આધીન છે। રાગ આદિની ઉત્પત્તિને કારણે હિંસાનું થવું છે અને અહીંયા એને રાગ આદિ તો થાય છે, અહીંયા રાગાદ્યુત્પત્તિ તંત્રત્વાતનું શું કર્યું, એટલે શું એનો અર્થ શું, કઈ રીતે કર્યું, તારણે તંત્ર સ્વતંત્ર સ્વને કારણે રાગને કારણે, રાગને કારણે હિંસા થાય છે, રાગાદિની ઉત્પત્તિ જેને કારણે એને હિંસા થાય છે, માટે એ સિદ્ધ થયું કે અનંગ ક્રીડામાં પણ હિંસા થાય છે, બીજા અવયવો સાથે પણ સહવાસ સંગ રમવાથી રાગ જ થાય છે અને રાગ તે હિંસા છે। દ્રષ્ટિમાં તો જ્યારથી થયું ત્યારથી બધો ત્યાગ જ કર્યો છે કે આ રાગ મારો નહીં, આદરણીય નહીં, આચરણ કરવા લાયક નહીં, એટલે કે સમ્યક દર્શન થયું એવી દ્રષ્ટિ થઈ એટલે શ્રદ્ધા થઈ। તો દ્રષ્ટિમાં તો જ્યારથી થયું એટલે એવી સમ્યક શ્રદ્ધા થઈ ત્યારથી ખરેખર તો બધો ત્યાગ જ કર્યો છે, કે ત્યાગ સહજ છે, એ વૈરાગ્ય ભાવ છે એટલે સહજ ત્યાગ છે, જ્ઞાન સહિતનો એવો વૈરાગ્ય ભાવ છે। પર પદાર્થો
થી મને કાંઈ લેવા દેવા નથી, પર પદાર્થો મને ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી, તો પર પદાર્થો તો હું ગ્રહણ કરતો નથી, તો એના તરફનો ભાવ કરીને મારે શું કરવું છે? એટલે એની રૂચિ નથી. એટલે શ્રદ્ધામાં તો ખરેખર એનો બધો ત્યાગ જ કર્યો છે, એના તરફનું વલણ, એનો ત્યાગ શ્રદ્ધામાં તો છે, પણ છતાંય પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એનું ક્યારેક વલણ થાય છે, એવું રાગ થાય છે, સુભાવ થાય છે, પણ છતાંય જ્ઞાનીને એ આદરણીય નથી, એ આચરણ કરવા લાયક લાગતો નથી, એ આચરણ કરવા લાયક નહીં. વિકલ્પ માત્ર મારું સ્વરૂપ નહીં, આ વિકલ્પ એ મારું સ્વરૂપ નહીં. વિકલ્પ મનમાં થાય છે અને મનને કારણે કઈ સમ્યક દર્શન થતું નથી. આપણે એમ કહીએ કે તત્વ નિર્ણય પછી સમ્યક દર્શન થાય, અને તત્વ નિર્ણય સ્વવિકલ્પ દશામાં થવો જરૂરી છે, પણ એ તત્વ નિર્ણય છે એટલે સમ્યક દર્શન થઈ ગયું એમ નથી. તત્વ નિર્ણય હોય છે, જેને સમ્યક દર્શન થાય છે એને તત્વ નિર્ણય હોય છે. તત્વ નિર્ણય વિના કઈ ભગવાનનું ભજન કરતા કરતા સમ્યક દર્શન કોઈને થઈ જાય એમ હોતું જ નથી. એ વાત પણ એટલી જ સત્ય છે, ભક્તિ કરતા કરતા તત્વ નિર્ણય નથી થતો. તત્વ નિર્ણય વસ્તુ જુદી છે, તત્વ નિર્ણય તો કરવો જ રહ્યો. જેમને પણ સમ્યક દર્શન થયું છે એમને તત્વ નિર્ણય છે. તત્વ નિર્ણય છે તો ભેદ જ્ઞાન છે, અને ભેદ જ્ઞાન છે તો પછી સ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને અનુભૂતિ થાય છે. એટલે આ વિકલ્પ, જે મનના વિકલ્પો છે, એ કઈ મારું સ્વરૂપ નથી. ભલે ને એમાં વિકલ્પની અંદર દ્રવ્ય સ્વરૂપની વાત હોય તો પણ એ કઈ મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, અને અતિન્દ્રિયપણે હું મારા જ્ઞાન આનંદ સ્વરૂપે પરિણમું છું, તો એ વિતરાગી પરિણામ છે, એ મોક્ષ માર્ગના પરિણામ છે. અને એવા પરિણામ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એ નિશ્ચય રત્નત્રય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ. વિકલ્પ કઈ મારું સ્વરૂપ નથી, કોઈ વિકલ્પ મારું સ્વરૂપ નથી. એમ કે છે કે વિકલ્પ માત્ર મારું સ્વરૂપ નહીં, એ દ્રષ્ટિમાં તો એનો ત્યાગ જ છે. એટલે પછી વિકલ્પને ક્યાંથી ઈચ્છે? વિકલ્પની એને રુચિ નથી, એનો તો સ્વરૂપ આચરણ જ જોઈએ છે, સ્વરૂપમાં એકાગ્રતા, રમણતા, લીનતા. એટલે એમાં જયારે સ્થિરતા નથી થતી, એવી સ્થિરતા, તો એવી સ્થિરતા કરે છે અને સ્થિરતા નથી થતી બહાર આવે છે, તો એટલી અસ્થિરતાની જે વચ્ચે વાત ચાલે છે, કરવી છે સ્થિરતા, દ્રષ્ટિ એવી છે, અને સ્થિરતા જ પોતાને શોભે છે, સ્થિરતા કરવી જ છે, પણ સ્થિરતા નથી થતી એટલી અસ્થિરતા છે, તો એ અસ્થિરતાની વચ્ચે વાત ચાલે છે કે આવી અસ્થિરતા જયારે છે એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી, તો પછી એવા સમ્યક દ્રષ્ટિને કેવું આચરણ હોય? દ્રષ્ટિમાં તો એ પાંચે પાપના પરિણામ આદિનો ત્યાગ જ છે. હિંસાની વાત હોય, અસત્યની વાત હોય, ચોરીની વાત હોય, અબ્રહ્મચર્યની વાત હોય કે પરિગ્રહની વાત હોય, એ પાંચે પાંચમાં ખરેખર તો એને હિંસા જ થાય છે, અને એનો ત્યાગ જ છે. પાંચે પાપના પરિણામનો એને ત્યાગ જ છે. શ્રદ્ધામાં તો એમ જ છે, રૂચિપૂર્વક એમાંનું એ કાંઈ પણ કરતો જ નથી, એટલે શ્રદ્ધા તો એવી જ છે. દ્રષ્ટિમાં તો એ પાંચે પાપના પરિણામ આદિનો ત્યાગ જ છે, એ મારા સ્વરૂપમાં નથી અને મને એ આશ્રય કરવા લાયક નથી. મારે એનો આશ્રય હોય નહીં, હું એનો આશ્રય કરું નહીં, આશ્રય કરવા લાયક એ વસ્તુ નથી. તો પછી આશ્રય કરવા લાયક શું છે? આશ્રય કરવા લાયક વસ્તુ તો ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે. એક જ મારે માટે આત્મા ધ્રુવ છે, બાકી બધું અધ્રુવ છે, અને એ ધ્રુવ છે એ જ આશ્રય કરવા લાયક છે. પ્રવચન સારમાં પણ આવી છે, ઘણી વાત આવી છે. એક જ ધ્રુવ, 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 વજ્રનો સ્તંભ જેમ હોય એમ હું ચૈતન્ય ધ્રુવ સત, જગતના કોઈ પદાર્થના આધાર વિના આકાશમાં અધર રહેલો,
ગમે ત્યાં રહેલો તે અણ આધારે રહેલો છે, આધાર વિના રહ્યો છે, અણઆધારે રહેલો છે એટલે આધાર વિના જ રહ્યો છે અને કોઈનો આધાર નથી. આકાશના જે પ્રદેશમાં એ રહ્યો છે એમાં એ કોઈના આધારે, કોઈના કારણે, કોઈની મદદથી રહ્યો જ નથી, પોતે સ્વતંત્રપણે કોઈના પણ આધાર વિના જ રહ્યો છે, ટકીને રહ્યો છે, અનાદિ અનંત રહ્યો છે અને એમ જ એ રહેવાનો છે. અનંત કાળ સુધી એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને આ આકાશના ક્ષેત્રમાં જ રહેવાનો છે. સિદ્ધ થશે એટલે લોકાકાશ અગ્રભાગે એ સ્થિર થશે, પણ છેવટે રહેવાનો છે તો ત્યાં જ આકાશમાં. એમાં કોઈના આધારે નથી રહેતો, એનું અસ્તિત્વ જ એવું છે કે એને કોઈના આધારની જરૂર નથી. એવું એ સત્વ પોતાની ચૈતન્ય સત્તા સહિતનું સત્વ, આમ સત્વ ચૈતન્ય સત્વ ધ્રુવ, આમ અંતર બાહ્ય કોઈ પણ આધાર વિના રહેલું છે. જ્યાં રહેવું છે ત્યાં પોતાને આધારે રહેલું છે, કોઈનો શરીરનો કે બીજા કોઈ દ્રવ્યનો કે રાગનો કે કર્મનો એમાં આધાર નથી. આકાશ તો ક્યાંય રહી ગયું, આપ જે સૌથી નજીક છે એ બધા જે રાગાદીના પરિણામ એનો પણ એને આધાર નથી કે શરીરનો પણ આધાર નથી. આકાશને લઈને રહ્યો છે તો મુક્ષુ પણ આકાશ તો બધાને અવગાન આપે છે ને, જગ્યા આપે છે ને. ગુરુદેવ કહે છે અવગાન આપે એ તો નિમિત્તની વાત છે, પોતે જ પોતાના અવગાહનને પામે છે, પોતે જ પોતાના અવગાહનને પામે છે એ જ એનો સ્વભાવ છે. અને ત્યારે પછી આકાશ છે એ એને અવગાહન આપે છે એમ નિમિત્તથી કથન કરવામાં આવે. નિમિત્ત તરીકે રહેવું, પણ નિમિત્ત તરીકે આકાશ છે તો એનો અર્થ શું છે? નિમિત્ત એટલે એ તો પૃથકપણાને બતાવે છે, એટલે નિમિત્ત છે એટલે એ બીજી વસ્તુ છે, અને બીજી વસ્તુ છે તો એ એનાથી જુદી છે. નિમિત્ત કહીએ એટલે તરત જ વાતનો ખ્યાલ આવી જાય છે કે એ બીજી વસ્તુ છે, પૃથક છે, જુદી છે, એનાથી જુદી છે. પોતે જ્યાં હોય ત્યાં જ્ઞાન મૂર્તિ વસ્તુ સત હોવા પણ પોતાના સ્વભાવપણે કોઈના પણ આધાર વિના, નિરાધાર પરના આધાર વિના પોતાનું તત્વ રહ્યું છે એવો આ ભગવાન આત્મા અનંત ગુણનો પિંગ પોતાના સામર્થ્ય સહિત છે. એ સામર્થ્ય એવું ને એવું જ રહે છે, એ ધ્રુવ છે, એવું ધ્રુવ એક જ વસ્તુ છે, બાકી બીજું બધું અધ્રુવ. એટલે જે બદલાય છે તે બધું અધ્રુવ છે, જે સમય સમય બદલાય છે એવા પરિણામ થાય છે, જે પર્યાય રૂપ છે એ બધું અધ્રુવ છે. રાગ દ્વેષના પરિણામ પણ અધ્રુવ છે, એક સરખા નથી હોતા. એવા પોતાના ધ્રુવ સ્વરૂપનો આશ્રય લઈ અને જે અહિંસા અરાગી દશા આદિ પ્રગટ થાય તે જ અહિંસા પરમો ધર્મ છે, અને એમાં અહિંસા સત્ય દત્ત આદિ બધું સમાય છે. આવી વાત છે પ્રભુ, વસ્તુ સ્વરૂપને જાણ્યા વિના ધર્મ થાય નહીં. રાગાદી આત્માથી જુદા છે, ભિન્ન છે, અને રાગાદી છે એ જ હિંસાનું કારણ છે. જો રાગાદી ન થાય તો હિંસા કદી થઈ શકતી નથી. માટે એ સિદ્ધ થયું કે અનંત ક્રીડામાં પણ હિંસા થાય છે. ગુરુદેવ કહે છે હો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, એમ દ્રષ્ટિ એટલે એવી શ્રદ્ધા, એવો જ અનુભવ, એવું ભાન થયા છતાં કહે છે કે આનંદમાંથી ખસીને, પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપમાંથી ખસીને જેટલો રાગાદી ઉત્પન્ન કરે છે એ બધી હિંસા છે. સ્વભાવ ભાવમાંથી ખસી અને જેટલો રાગાદી કરે છે, જેટલો વિભાવ ભાવે થાય છે, શુભાશુભ ભાવે થાય છે એ બધી હિંસા છે. આવું હિંસાનું સ્વરૂપ છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સ્વભાવ ભાવની દયા પાડવી, સ્વભાવ ભાવની હિંસા ન થવી
એવી અહિંસાને ધર્મ કહ્યો છે. ગુરુદેવ કહે છે કે આ હિંસા તો રાગાદીની ઉત્પત્તિને આધીન છે. રાગાદી ન થાય તો હિંસા થઈ શકતી નથી. રાગાદીની ઉત્પત્તિને આધીન હિંસા થાય છે. રાગાદી ન થાય તો હિંસા થતી નથી. અસ્થિ નાસ્તિ કરી. રાગાદી હોય ત્યાં હિંસા છે અને રાગાદી ન હોય ત્યાં હિંસા નથી. આ સિદ્ધાંત છે આખો. પોતે શુભરાગ કરે અને બીજો જીવ બચે એ વાત તો ક્યાંય રહી. શુભરાગ થયો એ જ પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. શુદ્ધ ઉપયોગની હિંસા થાય છે. એમાં પછી ઉપયોગ શુદ્ધ ક્યાં રહે? એનો ઉપયોગ અશુદ્ધ થાય છે, વિભાવ ભાવે થાય છે. ગુરુદેવ કહે છે કે પરમ ફળદાયક માર્ગ તો એવો જ હોય, પરમ આનંદનો દાતા, પરમ આનંદના દાતા ધર્મ. પરમ આનંદ દેનારો ધર્મ છે. અવ્યાબાદ સુખ શાંતિ દેનારો ધર્મ છે. શાશ્વત આનંદ સુખ ની ધારા જેમાં વહી રહી છે એવો એ ધર્મ છે. શુદ્ધ સ્વભાવને અવલંબીને જેટલી નિર્મળ દશા થાય એ જ મોક્ષનો માર્ગ છે, એ જ ધર્મ છે, ને એ જ ખરેખર અહિંસા આદિ છે. માટે એ સિદ્ધ થયું કે અનંગ ક્રીડામાં પણ હિંસા થાય છે, કેમ કે અનંગ ક્રીડા રાગ વિના તો થતી નથી. તો એ રીતે ગાથા 109 વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે આગળ ગાથા 110. અહીંયા આ કુશીલની વાત કરી તો એ કુશીલના ત્યાગનો ક્રમ બતાવે છે કે કેવી રીતે કુશીલનો ત્યાગ હોય. એટલે કે શ્રાવકને અને મુનિને બંનેને વિચાર કરીએ તો કેવી રીતે કુશીલનો ત્યાગ હોય. એટલે આ જે ચોથા વ્રતની વાત જે ચાલે છે ને એમાં એ અબ્રહ્મચર્યનો ત્યાગનો ક્રમ બતાવ્યો છે. પહેલા શું હોય પછી શું હોય. તો ગાથા 110. યે નિજ કલયત્ર માત્રમ પરિહર્તુમ શક્નુવંતિ નહિ મોહાત્ નિઃ શેષ શેષ યોષિન સેવણમ તૈરપિ ન કાર્યમ. 110મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યે મોહાત્, જે જીવ મોહને લીધે નિજ કલ્યત્ર માત્રમ પરિહર્તુમ, એટલે પોતાની વિવાહિતા સ્ત્રીને જ છોડવાને હી ન શક્નુવંતી, નિશ્ચયથી સમર્થ નથી. જે જીવ મોહને લીધે પોતાની વિવાહિતા સ્ત્રીને જ છોડવાને નિશ્ચયથી સમર્થ નથી, તૈ નિશેષ શેષયોષિની સેવણમ અપી, તેમણે બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ ન કાર્યમ ન કરવું જોઈએ. જે જીવ મોહને લીધે પોતાની વિવાહિતા સ્ત્રીને જ છોડવાને નિશ્ચયથી સમર્થ નથી, તેમણે બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ ન કરવું જોઈએ. ટીકામાં પંડિતજી સમજાવે છે કે એ જીવાહ હિ મોહાત નિજ કલત્ર માત્રમ પરિહર્તુમ હિ ન શક્નુવંતી તૈરપી હિ શેષ શેષ યોષી શેષવર્ણ ન કાર્યમ. જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહનીયના ઉદયથી, જો અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહનીય કર્મ એનો ઉદય, અપ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહનીય કર્મ એમાં ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાનાવરણીયના હોય એટલે એને પ્રત્યાખ્યાન નથી. અપ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહનીય કર્મ ના ઉદયથી, એવા ઉદય વશે
પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી. એટલે આ જયારે અપ્રત્યક્ષ અનાવરણીયની વાત કરી, તેમાં ક્રોધ માન માયા લોભ આવે, અને સાથે પેલા નવ પ્રકારના મોક્ષાય જે છે એ પણ આવી જાય. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ, રતિ અરતિ, ભય જુગુપ્સા, એ બધું આમાં આવી જાય. એ બધા ભાવ છે. એવા ભાવ થાય છે તો સામે એવા નામથી પ્રકૃતિ પણ છે, કર્મની પ્રકૃતિ પણ એવી જ એ નામની છે. એવી 25 પ્રકારની કર્મની પ્રકૃતિ કહેવામાં આવી છે. ક્રોધ માન માયા લોભ જે કહેવામાં આવ્યા એ અનંતાનુબંધીના કયા, અપ્રત્યાખ્યાનાવરણીના કયા, પ્રત્યાખ્યાનાવરણીના કયા, સંજોરણના કયા, અને પછી આ નવ પ્રકારના નો કસાયની પ્રકૃતિ કહી. એમ કુલ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની છે અને 3 પ્રકૃતિ દર્શન મોહનીય કર્મની છે. એટલે કુલ 28 પ્રકૃતિ મોહનીય કર્મની હોય છે. પણ એ તો કર્મની પ્રકૃતિ છે ને એના ઉદય આવે એ કર્મના ઉદય ત્યાં કર્મને વિશે રહ્યા અને એનું લક્ષ કરી એની સાથે જોડાઈ અને જીવ એવા ભાવે થાય છે અને એવા ભાવે થાય છે તો એ જે કર્મ છે, જે કર્મ છે એ ભાવક કહેવાય છે અને જીવમાં એ ભાવ થયો એટલે ભાવ્ય કહેવાય છે. ખરેખર તો જે કર્મ જે ભાવક છે ત્યાં જ એનું ભાવ્ય છે. મિથ્યાત્વ ક્યાં છે? એ અજીવને વિશે જ છે. દર્શન મોહનીય કર્મનો ઉદય જે છે એ તો એમાં એ ઉદય છે એ જ મિથ્યાત્વ છે. એટલે એ અજીવ મિથ્યાત્વ છે. પણ એને અનુસરીને જોડાઈને સામે પડતો જઈ અને એને અનુસરી અને એ પોતે વિભાવ ભાવે પરિણમે એટલે મિથ્યાત્વના ભાવે થાય તો મિથ્યાત્વ એ પછી જીવનું મિથ્યાત્વ જીવની પર્યાયમાં થયું એમ કહેવાય. એટલે એ જ રીતે ચારિત્ર મોહનીયની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિને વિશે જ છે. પણ પણ આ જીવ સામે પડતો જઈ અને એને અનુસરે, એની સાથે જોડાય અને પોતે એવા ભાવે થાય. જો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં ક્રોધ માન માયા લોભની કોઈ પણ પ્રકૃતિનો ઉદય ચાલી રહ્યો છે તો એને કઈ એ ઉદય ક્રોધ કરાવે છે એમ નથી. પણ જીવ એને આધીન થઈ જાય છે અને એ ક્રોધ માન માયા લોભના ભાવે થાય છે. આ વેદ બધાના ભાવે થાય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ આ બધા ભાવે થાય છે. એ જીવ પોતે એ ભાવે થાય છે. એટલે પોતે પછી એમ જયારે એવા ભાવે થઈ જાય છે તો એ ભાવનો કરનારો હું છું એમ કરીને પોતે ભાવક થાય છે. અને જયારે એવો ભાવક થાય છે તો એ જે ભાવ છે એ પોતાના છે, પોતાનું ભાવે છે અને એમ એ ભાવ કર્મ કરે છે. એટલે એવા ભાવનો કર્તા થાય છે અને ભાવ કર્મ બંધાય છે. અને આવા ભાવ કર્મ નિમિત્ત પામી અને દ્રવ્ય કર્મ બંધાય છે. અહીંયા આ ચારિત્ર મોહનીય કર્મની વાત ચાલે છે, એના ઉદયની વાત ચાલે છે. તો કે છે કે જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહનીય ના ઉદયથી, એટલે ઉદય વસે, ઉદયથી એટલે ઉદય પેલો કઈ કરાવે એમ નહીં, ઉદયને આ વશ થઈ જાય એટલે ઉદય વસે. પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી. શક્તિમાન કેમ નથી? એ પોતે પેલા ઉદયને વશ થયો માટે શક્તિમાન નથી રહેતો. શક્તિમાન તો છે જ, આત્માને વળી અશક્તિમાન કેવો, એ તો ગાળ આપ્યા બરાબર થઈ જાય. ભગવાન આત્મા વળી અશક્તિમાન ક્યાંથી થયો? એ તો સમર્થ છે, પોતે સિદ્ધ થવા માટે સમર્થ છે એવા ભગવાન આત્માને, જે ત્રિકાળ શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે, એવા આત્માને અશક્તિમાન કહેવો એ તો ગાળ આપવા બરાબર થયું. પણ પર્યાયમાં એમ થાય છે, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે પણ એ પોતે પર્યાયમાં એવો કર્મના ઉદયને વશ થઈ અને પછી એ શક્તિમાન રહેતો નથી. શેની માટે શક્તિમાન રહેતો નથી? તો કે છે કે પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી. તો તેઓએ વિવાહિતા સ્ત્રી સિવાયની સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામ સેવન ન કરવું, પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો, એ એક દેશ બ્રહ્મચર્ય વ્રત છે. તથા સ્ત્રી માત્રની સાથે કામ સેવન કરવાનો ત્યાગ કરવો, સ્ત્રી માત્ર સાથે જ બીજી વાત કરી છે. તથા સ્ત્રી માત્ર સાથે કામ સેવન કરવાનો ત્યાગ કરવો
મહાવ્રત છે, પેલું એક દેશ બ્રહ્મચર્ય વ્રત હતું, આ મહાવ્રત છે. મુનિને મહાવ્રત હોય છે, ક્રમ આવો છે. પેલા એક દેશ બ્રહ્મચર્ય વ્રત હોય શ્રાવકને હોય, અને પછી એ શ્રાવક વધારે પુરુષાર્થ કરે છે, દીક્ષા લે છે, તો પછી સર્વસંગ પરિત્યાગ કરી અને સર્વ પરિગ્રહ છોડીને, અંતરંગ અને બાહ્ય પરિગ્રહ છોડી અને એ સાતમા ગુણસ્થાનની દશાને અંતરમાં પ્રગટ કરે છે, ત્યારે એને બાહ્યમાં જે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે તેમાં 5 મહાવ્રત છે. અને એ 5 મહાવ્રતમાં જે ચોથું વ્રત જે છે તેમાં સ્ત્રી માત્રની સાથે કામ સેવનનો ત્યાગ, એટલે એવો વિકલ્પ પણ ન હોય એવું મહાવ્રત હોય છે. શ્રાવકને અહીંયા કઈ વાત કરી છે, એક દેશ બ્રહ્મચર્ય વ્રત હોય છે. એક દેશ બ્રહ્મચર્ય વ્રતમાં શું વાત કરી કે પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ માનવો, એ સિવાય સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામ સેવન ન કરવું. અને એ જ રીતે આ જ વાત સ્ત્રીઓને પણ લાગુ પડે કે પોતાના વિવાહિત પતિ સાથે સાથે જ કામ સેવન સિવાય બીજા અન્ય પુરુષનો વિચાર પણ ન કરવો, એવું એક દેશ બ્રહ્મચર્ય વ્રત હોય. અને અર્જિકાને અર્જિકાજીને શું હોય છે તો મુનિની માફક એમને તો પુરુષ માત્રની સાથે કામ સેવન કરવાનો ત્યાગ હોય છે, એવું એમને પણ મહાવ્રત હોય છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે સમજીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન ભાગ બીજો, એમાં પાના નંબર 314 ઉપર ગુરુદેવ 110મી ગાથા ને સમજાવે છે. કહે છે કે કુશીલના ત્યાગનો ક્રમ, જે જીવ મોહને લીધે, મોહને લીધે એટલે શું, પોતાની મમતાને લઈને સંકિત હોય, સમ્યક દ્રષ્ટિ થયો હોય, પણ છતાંય મમતા, મારાપણાનો ભાવ, મમતા, એ મમતા એ કઈ મારું સ્વરૂપ નથી, મમતામાં હું નથી, મમતાથી વિરક્ત થયેલી દ્રષ્ટિ, પણ પર્યાયમાં મમતાને લઈને, દ્રષ્ટિ તો એમ જ છે, દ્રષ્ટિમાં તો એ એનાથી વિરક્ત થયો છે, પણ પુરુષાર્થની એટલી નબળાઈ છે તો પર્યાયમાં કહે છે કે મમતાને લઈને પોતાની વિવાહિતા સ્ત્રીને જ છોડવાનો નિશ્ચયથી સમર્થ નથી, પોતાની પરણેલી સ્ત્રીને છોડવાને સમર્થ નથી. તેમણે બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ ન કરવું જોઈએ, એમ એક દેશ ત્યાગ શ્રાવકને કહ્યો છે. એટલું તો હોવો જ જોઈએ, એનો વિકલ્પ માત્ર પણ ન હોવો જોઈએ, કેમ કે છેવટે તો બધું જ એ છે, તે અંતરમાં જે ભાવ કરે છે એનાથી છે ને, વિકલ્પ એવો છે તો ભાવ એવો થઈ ગયો, તો પછી વ્રત ક્યાંથી રહ્યું? એક દેશ વ્રત પણ ન રહે, એક દેશ વ્રત પણ ન રહે. અહીંયા કહે છે કે જે જીવ અપ્રત્યાખ્યાન આવરણ ચારિત્ર મોહનીય ના ઉદયથી, ઉદયની વાત કરીને એટલે ગુરુદેવ કહે છે કે ઉદયનો અર્થ શું થયો? ઉદય છે એટલે ઉદય તો ઉદયમાં રહ્યો, ત્યાં રહ્યો, પણ અહીંયા એમાં આ જોડાય છે એટલે એને ઊંધો પુરુષાર્થ થાય છે, એમ ઉદયથી, એમ ઉદય એને પ્રાપ્ત થયો છે. પેલો ઉદય જળકર્મનો ઉદય ત્યાં જળકર્મમાં આવ્યો, એને આધીન આ સામેથી થયો, પોતે પોતાના ઊંધા પુરુષાર્થથી એ ઉદયને પ્રાપ્ત થયો. કર્મના ઉદયને પ્રાપ્ત કેમ થાય? પોતાના ઊંધા પુરુષાર્થથી થાય, સવળો પુરુષાર્થ કરે ને સ્વરૂપની દ્રષ્ટિ કરીને સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે તો પેલા કર્મના ઉદય ઉદયમાં રહ્યા અને એ ઉદય એ પૂરો થઈ જાય અને કર્મ ખરી જાય. મુનિઓ તો ઉદીર્ણા કરે છે, કર્મને ભોગવ્યા વિના જ પોતે એને ખેરવી નાખે છે. કેવી રીતે ખેરવી નાખે છે? એવી રીતે ખેરવી નાખે છે, કર્મના ઉદય આવે છે, પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, એવું તપ છે, અને એમ થતાં પેલું ઉદયમાં આવેલું કર્મ તો ખરી જાય છે, એટલે ખરેખર ભોગવાતું નથી. તો આ ઉદયની વાત કરતા ગુરુદેવ કહે છે કે ઉદય છે, ઉદયથી તે જ્યાં જોડાય છે તો સામે કર્મનો ઉદય આવ્યો એટલે જોડાવવું પડે એવો કોઈ નિયમ નથી, એ પોતે પુરુષાર્થ ઊંધો કરે છે એટલે ઉદયથી ઉદયને પ્રાપ્ત એમ કહેવામાં આવે, એવો એ ઉદય એને પ્રાપ્ત થયો, એ જોડાઈ ગયો,
કર્મથી થાય એમ પણ નથી, કર્મ કરે છે એમ પણ નથી, કર્મ કાંઈ દબાણ કરતું નથી. આ વાત કરી એટલે પછી બીજા લોકોને આ વાત સમજણ ન પડે એટલે ગમે તે રીતે વાત કરતા એ વખતમાં બધાને આ વાત બેસતી નહીં, બધાને મનમાં એમ જ હતું, પંડિતો એવી વાત કરતા ભાઈ કર્મને કારણે બધું થાય, નાના વળની કર્મનો ઉદય હોય એટલે એને અજ્ઞાન છે, અને આ દર્શન મોહની કર્મના ઉદયને કારણે એને મિથ્યાત્વ છે. આ બધી વાત એ રીતે પહેલા ચાલતી જ હતી. ગુરુદેવે મોટો ટંકાર કર્યો કે ના, કર્મના ઉદયને કારણે નહીં, એમાં કર્મના ઉદયને કારણે એને કર્મ બંધાય છે. જો એમ કહીશ તો પ્રભુ કોઈ જીવ ખરેખર એ સમ્યક તો પ્રગટ જ ના કરી શકે, બધા કર્મને આધીન થઈ જાય. પણ એવું નથી, સમ્યક તો પ્રગટ કરે છે ને. કર્મનો ઉદય માત્ર બંધનું કારણ હોય તો થઈ રહ્યું, ઉદય તો બધાને છે, છતાંય કેટલાક જીવો સમ્યક તો પ્રગટ કરે છે ને. એટલે કર્મનો ઉદય માત્ર વિકાર કરાવે તો પછી બધાને ઉદય વિકાર થયા જ કરે, પછી એને ટાળવાનું કાંઈ રહે જ નહીં. પણ એમ નથી, જીવ પોતે પુરુષાર્થ કરી અને કર્મના ઉદય જ્યારે છે ત્યારે ત્યારે સ્વભાવની દ્રષ્ટિ કરી અને સ્વભાવ ભાવે પરિણમી શકે છે, સમ્યક તો પ્રગટ કરી શકે છે. કર્મનો ઉદય તો અજીવ પર્યાય થઈ, અજીવ પર્યાયને લઈને આશરો પર્યાય થાય. જો નવ તત્વની અપેક્ષાથી સમજવા જઈએ તો કર્મનો ઉદય કર્મને વિશે છે, એ ઉદય ત્યાં રહ્યો, એ અજીવની પર્યાય છે, એ અજીવની પર્યાય, અને અજીવની પર્યાયને લઈને આશ્રવની પર્યાય થાય, આશ્રવની પર્યાય જીવને થાય છે. તો અજીવ તત્વને લઈ અને આશ્રવ થાય, અજીવ તત્વને લઈને આશ્રવ તત્વ થાય તો બે તત્વ એક થઈ ગયા, નવ તત્વો એ રહ્યા નહીં, તો નવ તત્વ રહેશે નહીં. અજીવ તત્વ અને આશ્રવ તત્વ બે એક થઈ ગયા તો પછી નવ તત્વ ક્યાં રહ્યા? એટલે એ તો અજીવ તત્વ છે, કર્મનો ઉદય તો અજીવની પર્યાય, એ અજીવ તત્વ છે, અને એને વશ થઈ અને તાવે થાય છે એટલે શું? એટલે કે એનું લક્ષ કરે, એમાં એકાગ્રતા કરે, એમાં રુચિ કરે છે, એ તરફ વળી જાય છે, એનું વલણ એ તરફનું થાય છે, એ વાત છે. લોકોને સમજણ ના પડે એટલે પછી જાત જાતના વાંધા કાઢે સોનગઢમાં, તો પછી કર્મથી વિકાર થાય એમ માનતા નથી. શાસ્ત્રકાર કર્મથી વિકાર કહે છે. અરે ભાઈ, તમારી મૂળમાં જ ભૂલ છે, શાસ્ત્રકારનો એમ કહેવાનો આશય નથી. શાસ્ત્રને બરાબર વાંચો, સમજો તો ખરા. મૂળમાં જ ભૂલ છે, ગણતરીની ભૂલ છે, પહેલેથી આ ગણતરીની ભૂલ ચાલી આવે છે. આત્મા સમ્યક તત્વ છે, કર્મ અજીવ તત્વ છે, આ ચેતન તત્વ છે અને પેલું અજીવ તત્વ છે, અને વચમાં આ આશ્રવ તત્વ ઊભું થાય. આત્મા જ્ઞાયક તત્વ છે, આત્મા જ્ઞાયક તત્વ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, અને અનંત ગુણ એવા છે કે એમાં એની શ્રદ્ધા વગેરે બધું સમ્યક જ હોય એવું એ તત્વ, ચેતન તત્વ. પેલું બીજું આ કર્મ જે છે તે અજીવ તત્વ, અને વચ્ચે આ આશ્રવ તત્વ ઊભું થાય તો એ પોતાના સ્વરૂપમાંથી ખસી અને નિમિત્તને આધીન થાય ત્યારે આ વચલું તત્વ, આશ્રવ તત્વ ઊભું થાય છે. બાકી પોતાનું તત્વ તો જ્ઞાયક તત્વ છે, જ્ઞાન આનંદ શ્રદ્ધા શાંતિ બધું અંદરમાં નિર્ભેળ શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે, એટલે એને અનુસરીને તો કાંઈ આ આશ્રવ તત્વ થતું નથી. સ્વરૂપમાંથી ખસે છે અને નિમિત્તને આધીન થાય છે ત્યારે આ આશ્રવ તત્વ ઊભું થાય છે, સ્વભાવને આશ્રય થાય તો એ આ ઊભું થતું નથી. જો સ્વભાવને આશ્રય એવું આશ્રવ તત્વ થતું હોય તો પછી કોઈ જીવ સિદ્ધ થઈ શકે નહીં, સ્વભાવ એનો અશુદ્ધ છે એમ થઈ ગયું, એવું થતું નથી. સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યો છે એટલે સ્વભાવને આશ્રય તો થતું નથી. પેલું નિમિત્ત જે છે, કર્મનું નિમિત્ત છે, કર્મનું નિમિત્ત એટલે એનો ઉદય આવ્યો છે, એને આધીન થાય છે, અને એ આધીન થાય છે એ બધું પર્યાયમાં થાય છે, દ્રવ્ય તો એ વખતે પણ શુદ્ધ જ રહે છે. આવી સીધી વાત છે ભાઈ. અહીંયા આગળ કહે છે,
કે પોતાની વિવાહિતાત્રીને છોડવાને શક્તિમાન નથી. શું શું શક્તિમાન નથી? અરે મમતાના પરિણામ છે, એટલા એટલા મમતાના પરિણામ છે, બીજું કાંઈ નથી. ચારિત્ર મોહના ઉદયમાં એ ઉદય કર્મનો ઉદય છે, તો એને વશ થઈ ગયેલી એટલી એ મમતા, એવી એની દશા, એ આશ્રવ તત્વ છે. મમતા એને થઈ તો એ આશ્રવ તત્વની દશા છે, અને એ છોડવાની શક્તિ નથી, એ છોડવાની શક્તિ નથી. એ રાગને કારણે થાય છે એવી દશા, એ છોડવાની શક્તિ નથી. એવું આશ્રવ તત્વ રાગને કારણે થાય છે. તો કહે છે કે તેઓએ વિવાહિતા સ્ત્રી સિવાયની સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામ સેવન ન કરવું, સહવાસ ન કરવો, પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો, એ રીતે અહીં દેશ વૃત્તિની વ્યાખ્યા છે. એક દેશ બ્રહ્મચર્ય વ્રત છે, એને એક દેશ બ્રહ્મચર્ય વ્રત કહ્યું. એક દેશ બ્રહ્મચર્ય વ્રત એટલે બ્રહ્મ એટલે ભગવાન આનંદ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થવા છતાં બ્રહ્માનંદમાં સ્થિર ન રહી શકે, સ્વરૂપમાં સ્થિર ન રહી શકે, પોતે બ્રહ્મ નામ ભગવાન આનંદ સ્વરૂપ એવો આત્મા એની દ્રષ્ટિ થવા છતાં એમાં એવા બ્રહ્માનંદમાં સ્થિર ન રહી શકે, અને અમુક દેશનો ત્યાગ થાય, અમુકનો ન થાય, તો એને દેશ વિરતી કહેવામાં આવે છે. અને એનાથી આગળ વધીને લઈએ તો કહે છે કે તથા સ્ત્રી માત્રની સાથે કામ સેવનનો ત્યાગ કરવો તે મહાવ્રત છે. મુનિને નવ નવ કોટીએ એનો વિકલ્પ હોઈ શકે નહીં, એવો એને ત્યાગ હોય છે. ભાન સહિત, ભાન સહિત એટલે પોતાના આત્માના ભાન સહિત, આનંદ સ્વરૂપ હું છું એવા ભાન સહિત, આનંદમાં સ્થિરતા થવી અને દુઃખના રાગની ઉત્પત્તિ સર્વથા ન થવી, રાગની ઉત્પત્તિ સર્વથા ન થવી, એને સર્વવિરતિ મુનિપણું કહે છે. એવું સર્વવિરતિ મુનિપણું સાતમા ગુણસ્થાને જ રહ્યા મુનિને હોય છે. સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિ છે, રાજ છઠ્ઠે આવે છે અને અંતર મુહૂર્તમાં પાછા પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એમને એવું સર્વવિરતિ પણ હોય છે. આગળ કહે છે કે બાહ્યથી ત્યાગ કર્યો પણ અંદર વસ્તુ છે, મિથ્યાત્વનો ત્યાગ થયો નથી. બહારથી ત્યાગ કર્યો પણ હજી ખરેખર મિથ્યાત્વનો ત્યાગ થયો નથી, એટલે 15 જે વસ્તુ પોતાની ત્રિકાળી વસ્તુ શુદ્ધ વસ્તુ એની અનુભૂતિ થઈ નથી, એવો સ્વનો અનુભવ થયો નથી, એટલે એ મુક્તિના માર્ગમાં નથી, મોક્ષ માર્ગમાં નથી, એના પરિણામ વિતરાગી નથી. એટલે બાહ્યથી કદાચ એને ત્યાગ કર્યો હોય છતાં પણ, એવો ત્યાગ કરે છતાં પણ મિથ્યાત્વ સહિત છે, તો એ માત્ર સ્વભાવ હોય, તે વિશેષ કાંઈ હોતું નથી. અને કેટલે કહે છે કે હવે મિથ્યાત્વ એ જ મૂળ તો ખરેખર એ હિંસા છે, મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વને કારણે જ આ બધું હિંસા, જૂઠ, વિષય, ચોરી, પરિગ્રહ આ બધું તો છે. જે તત્વ એમાં નથી એવું રાગ તત્વ, આશ્રવ તત્વ, એને જેણે પકડ્યું છે એને તો બધા મિથ્યાત્વ આદિ તત્વો બધા એની પાસે ઉભા છે. આ રાગ તત્વ, આશ્રવ તત્વ, એને જેણે પકડ્યું છે એને તો બધા મિથ્યાત્વ આદિ તત્વો બધા એની પાસે ઉભા છે. અને એ પછી બાહ્યનો ત્યાગ હોય તો એ ત્યાગ શું કામનો, એ ત્યાગ ક્યાં છે? એ તો બાહ્યનો ત્યાગ જ હતો. અહીં સ્વભાવને આશ્રય રાગ ઘટે, સ્વભાવનો આશ્રય કરતા જેટલો રાગ મંદ થાય છે, જેટલો ઘટ્યો, તેટલું નિમિત્તનું અવલંબન છૂટે છે, એટલું નિમિત્તનું અવલંબન જાય, અને એટલું નિમિત્તનું અવલંબન જાય એટલો બાહ્ય ત્યાગ કર્યો, એમ અસદભૂત વ્યવહારે કહેવાય. અસદભૂત વ્યવહારથી કહેવાય, સદભૂત વ્યવહારથી નહીં, અસદભૂત વ્યવહારથી કહેવાય. આને તો કાંઈ ન મળે, અને બાહ્ય ત્યાગ થયો તો શું ત્યાગ થયો? એટલે કે એને અંતરંગ તો કાંઈ થયું નથી. બાહ્યમાં ત્યાગ થયો
તેમાં શું ત્યાગ થયો? કઈ ત્યાગ થયો કહેવાય નહીં. સમ્યક દર્શન સિવાય જે કઈ બાહ્યમાં ત્યાગ થાય છે એ માત્ર શુદ્ધભાવ છે, અને શુદ્ધભાવ હોય તો એટલા પુણ્યના બંધ પડે. પણ એ આશરો તો રહ્યો, એટલે એને જયારે ત્યાગ કહેવામાં આવ્યો, બાહ્ય ત્યાગને ત્યાગ કહેવામાં આવ્યો, તે અસદભૂત વ્યવહાર નથી, એને ત્યાગ કહેવામાં આવ્યો છે. આને તો કાંઈ ન મળે, અને બાહ્ય ત્યાગ થયો તો શું ત્યાગ થયો? મૂળ આદર તો સ્વભાવનો થયો નથી, અને મિથ્યાત્વનો ત્યાગ થયો નથી. મિથ્યા માન્યતા, મિથ્યા શ્રદ્ધા, એનો ત્યાગ થયો નથી. અને સ્વભાવનો આશ્રય થયા વિના એ મિથ્યા માન્યતાનો ત્યાગ થાય ક્યાંથી? મિથ્યાત્વ જાય ક્યાંથી? પોતાના સ્વભાવનો આદર થવો, પોતાના સ્વભાવનું વલણ થવું, સ્વભાવની દ્રષ્ટિ થવી, અને એમ કરતા સ્વભાવ ભાવે પરિણમી જવું, ત્યારે એ મિથ્યાત્વનો ત્યાગ થાય છે. અને જેને મિથ્યાત્વનો ત્યાગ થયો છે એને સ્વરૂપમાં વધારે એકાગ્રતાનો ભાવ હોય છે પણ થઈ શકતી નથી, બહાર આવે છે, તો એવા ચોથા ગુણસ્થાને છે એને વધારે ને વધારે સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો પુરુષાર્થ હોય છે. એ વખતે જો એ સાથે જ બાહ્યમાં જયારે આવે છે તો તે વખતે એને આવા બાહ્ય વ્રત વગેરે હોય તો એને એ બાહ્ય ચારિત્ર કહેવામાં આવે, એને આ એવું બાહ્ય ચારિત્ર કહેવામાં આવે, અને અંતરંગ દશા એ વખતે એટલી ઊંચી થઈ જાય તો પાંચમું ગુણસ્થાન આવે એટલે શ્રાવકનું ચારિત્ર કહેવામાં આવે. પણ મિથ્યાત્વનો ત્યાગ થયા પછીની આ વાત છે, બાકી મિથ્યાત્વ સહિત જે કાંઈ વ્રત વગેરે લે છે એ માત્ર શુદ્ધભાવ છે, એ કાંઈ ધર્મ નથી, મોક્ષ માર્ગ નથી. ભલે વ્રત લીધા સારી વાત છે, એટલા વ્રત લે છે સારી વાત છે, પણ એટલા માત્રથી ધર્મ થતો નથી. કેમ કે એ જે કાંઈ વ્રત વગેરે લીધા છે તો એ તો બાહ્યમાં છે, તો એની અંતરંગ પરિણતિનું શું? એ ક્યાં ઉભો રહેશે? કોના કોના અવલંબને એ રહેશે? કેમ કે અંદર તો ગયો નથી, સ્વરૂપનો તો અનુભવ નથી, સ્વરૂપને જાણ્યું નથી, તો પછી એ ક્યાં રહેશે? એ વાત મહત્વની છે. સમ્યક દ્રષ્ટિને તો સ્વરૂપનું લક્ષ થઈ જાય છે, તો સ્વરૂપની દ્રષ્ટિ કરીને રહે છે, બાહ્યમાં છે ત્યારે પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે એટલે પોતે જુદો છે, અને આ જે વિકલ્પ આવ્યો છે શુદ્ધભાવનો વિકલ્પ હોય તો પણ એ પોતાથી જુદો છે, એમ એ તો રહ્યો છે, પણ પેલાને એવું તો કાંઈ થતું નથી. એટલે ભલે એને એવો શુદ્ધભાવ આવ્યો હોય પણ એ અણુવ્રત વગેરે જે કાંઈ સમ્યક દર્શન વિના છે એ બધાથી એને એવો લાભ નથી થતો, માત્ર શુદ્ધભાવ છે, મન કસાય છે તો પુણ્યના બંધ પડે છે. એટલે એ વાતને લક્ષમાં રાખી અને ગુરુદેવની વાતને સમજવાની છે. ગુરુદેવ કહે છે કે અણુવ્રત, પણ અણુવ્રત કોને? આ દેશ વિરતી આવ્યું ને, આ સમજાણું કઈ પાંચ અણુવ્રત લે છે ને, અણુવ્રત આંદોલન, અણુવ્રત સણુ શિક્ષણ, સેના અણુવ્રત, પણ આ બધું બહારમાં ચાલી રહ્યું છે ને, બધા એવું આંદોલન ચાલે, અણુવ્રત આંદોલન એમ. કોઈ એવા ઉપદેશક મહારાજ શ્રી હોય તો પછી એવી બધી વાત કરે કે અત્યારે હવે બસ આ રીતે અણુવ્રત, અણુવ્રત એને હોય કે જેમાંથી દુઃખની ઉત્પત્તિ ને રાગની ઉત્પત્તિ ન થાય, એવું જે દ્રવ્ય એવા દ્રવ્યની જેને દ્રષ્ટિ થઈ છે, એટલે પોતાનું શુદ્ધ દ્રવ્ય એની જેને દ્રષ્ટિ થઈ છે, એને હવે વધારે આનંદ અને શાંતિ શક્તિમાંથી પ્રગટ કરવા માટે જે રાગનો અંશે ત્યાગ અને અંશે સ્વરૂપમાં સ્થિરતા થાય એને અણુવ્રત કહેવામાં આવે છે. રાગનો અંશે ત્યાગ થાય છે અને સ્વરૂપમાં અંશે સ્થિરતા એમ થઈને અણુવ્રત છે. પણ સ્વરૂપમાં સ્થિરતાનો અંશ બિલકુલ પ્રગટ જ નથી થયો તો પછી રાગ મંદ પડ્યો એને અણુવ્રત વ્યવહારથી કહેવામાં આવે, અસદભૂત વ્યવહારથી કહેવાય, બાહ્ય ત્યાગ કર્યો એમ કહેવાય. પરંતુ એને કારણે એને પુણ્યનો બંધ પડે છે, નિદ્રા નથી થતી. જેને સ્વરૂપમાં સ્થિરતાનો અંશ પ્રગટ્યો છે, સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે, એને અણુવ્રત છે અને
જેટલી સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એટલા એને વિતરાગી પરિણામ થાય છે. એટલે વિતરાગતાનો અંશ જેને પ્રગટ થયો છે એને નિદ્રા પણ થાય છે, એ મોક્ષના માર્ગમાં છે, મુક્તિના માર્ગે છે. આવી અણુવ્રતની વ્યાખ્યા છે. અણુવ્રત લઈ લો, પણ ભાઈ અણુવ્રત લઈ લેવામાં વાંધો નથી. ભલે મિથ્યાત્વ હોય ને અણુવ્રત લીધા, પણ એથી જે લાભ થવો જોઈએ એ નહીં થાય, એમાં સંતોષાઈ ન જતો. વ્રત લીધા છતાં એમ માનજે કે આ વ્રત મેં લીધા છતાં પણ આ તો બાળ વ્રત છે, મારે જે કરવાનું છે એ તો મારા સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે, એવું કાર્ય કરવાનું છે. એટલે એને ભાઈ ભૂલી ન જતો. તું આવા વ્રત અંગીકાર કરી લઈશ, મિથ્યાત્વ છે તો એમાં તને નુકસાન નથી, એમાં તને લાભ તો જરૂર થશે. મંદ કસાય હશે એટલે તારે જે પુરુષાર્થ કરવો છે એવી પુરુષાર્થ કરવામાં તને અનુકૂળતા રહેશે. મિથ્યા દ્રષ્ટિ હોય એને વ્રત ન લેવા એમ નથી કહેવાનો આશય નથી, ઉલટું બરાબર છે. વ્રત લીધા છે સારી વાત છે, સારી વાત છે. એને કારણે વિકલ્પો એટલા ઘટશે, પાપ ઓછું થશે, મંદ કસાય થશે, અને વધારે ને વધારે સ્વરૂપ તરફ એકાગ્રતા કરવા માટેની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે. જેમ કે શાસ્ત્ર અભ્યાસ કરશે તો પણ એ રૂચિપૂર્વક કરશે, કેમ કે દ્રષ્ટિમાં હવે આ જે પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે એના વલણ રહેશે નહીં. ત્યાગ કર્યો છે ને, અણુવ્રત લીધા છે તો પછી એ બધા વિષયો જે છે એ તરફની દ્રષ્ટિ નહીં થાય. એટલે એટલે આ સ્વાધ્યાય વગેરે જેને આપણે અંતરંગ તપ કહીએ છીએ, છ પ્રકારના તપમાં સ્વાધ્યાય પણ એક અંતરંગ તપ છે, તો એવા સ્વાધ્યાય વગેરેમાં પણ એને ઘણી અનુકૂળતા રહેશે. જે સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે એવા સ્વરૂપને સમજવામાં, એની દ્રષ્ટિ કરવામાં, એ તરફ ઝૂકવામાં એને ઘણી અનુકૂળતા રહેશે. એટલે મિથ્યા દ્રષ્ટિ હોય એટલે એને એને વ્રત ન લેવા એવી કોઈ વાત નથી. લીધા તો સારી વાત છે, પણ એમાં સંતોષાઈ ન જવું, એથી ધર્મ થઈ ગયો એમ ન માનવું, એમ કહેવાનો આશય છે ગુરુદેવનો. એટલે એમ ન માની લેવું કે અમને હવે આ અણુવ્રત છે અને હવે પછી મહાવ્રત લઈ લઈશું, ને એમ નહીં ભાઈ. સમ્યક્ત્વનો પુરુષાર્થ તો તારો બાકી જ છે, સમ્યક્ત્વ વિના કાંઈ નથી. એ બધું એકડા વિનાના મીંડા જેવું છે, એ વાત ગુરુદેવે ઘણી વાર કરી છે, ઘણી વાર કરી છે. મુમુક્ષુએ પણ એ આ વાત આવી એટલે એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિના અણુવ્રત પણ ભાઈ મુમુક્ષુને પણ એ વાત તો સમજવાની છે કે જે બિલકુલ વ્રત વિનાનો છે એના કરતા વ્રત સહિત જે છે એને એને ધર્મમાં આ સ્વાધ્યાય વગેરેમાં દ્રવ્યશ્રુતના અભ્યાસ વગેરેની અંદર ઘણી અનુકૂળતા છે. જે તડકે ઉભો છે અને જે છાયણે ઉભો છે એમાં જેટલો ફેર છે એટલો ફેર છે. અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિના અણુવ્રત કેવા, ગુરુદેવી વાત કરી અહીંયા, કેમ કે એવી માન્યતા થયેલી થઈ છે ને કે સમ્યક દર્શન કાંઈ વાત હોય નહીં અને બસ આ વ્રત લઈ લો એટલે આપણે શ્રાવક થઈ ગયા, બાર વ્રત ધારી શ્રાવક કહેવાય, આ બધી વાત છે ને. એટલે એને સમજાવવું છે કે ભાઈ તું એમાં સંતોષાઈ ના જતો, એ વ્રત તારા એવા વ્રત નથી. જે સાચા વ્રત જે કહેવામાં આવે, અણુવ્રત જે કહેવામાં આવે એનું સ્વરૂપ તું સમજ્યો નથી. એટલે મિથ્યા દ્રષ્ટિના અણુવ્રત કેવા, તો કહ્યું ને પહેલા કે જે વસ્તુ છે એમાં આનંદ છે એવું ભાન થવું જોઈએ. એટલે પોતાનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે એવું ભાન થવું જોઈએ, પણ એવું ભાન થયું નથી. અને પછી એવું ભાન નથી થયું તો પછી એ ઠરે છે, શેમાં ઠરશે? એવું ભાન થયું નથી તો એમાં બારમાં ને બારમાં જ રહે છે. અણુવ્રતનો અર્થ છે કે ઠરે છે, એમાં ઠરે છે. અણુવ્રતની વ્યાખ્યા શું છે? કંઈક ઠરે છે અને કંઈક ઠરતો નથી. કંઈક અંશ પ્રગટ થયો છે અને કંઈક અંશ પ્રગટ નથી થયો. એટલે એ ઠરે છે, સ્વરૂપમાં કંઈક અંશ પ્રગટ થયો છે એટલે એમાં ઠરે છે અને પછી તો બહાર આવી જાય છે, એટલે એ એટલો ઠરતો નથી. પૂર્ણ દશા થાય ત્યારે તો પછી સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, ઠરી જાય છે, એ તો વાત આખી જુદી છે. પણ એવું નથી ત્યારે, ત્યારે એને એવો અંશ પ્રગટ થયો છે અને એની આવા બાહ્યમાં અણુવ્રત વગેરે હોય તો એને અણુવ્રત કહેવામાં આવે છે. કે છે અણુવ્રતની વ્યાખ્યા કે થોડો રાગનો ત્યાગ અને થોડો ત્યાગ નથી. થોડો ત્યાગ થયો છે અને થોડો ત્યાગ નથી, ત્યારે એ શેમાં ત્યાગ કરીને શેમાં ઠર્યો, શેમાં એ ઠર્યો છે? રાગના
અંશે ત્યાગ એમ કહેતા, અંશે ત્યાગ થયો એટલે એમ કહેતા ખરેખર તો શું છે કે સ્થિરતા થોડીક થઈ. અંશે રાગનો ત્યાગ થયો એનો અર્થ એ છે કે એટલા અંશે એને સ્થિરતા થઈ, થોડી સ્થિરતા થઈ. તો એ સ્થિરતા થવાની ચીજ શું છે? પોતાનું સ્વરૂપ છે. તો એવી સ્થિરતા થવાની પોતાની ચીજ, પોતાની વસ્તુ, પોતાનું સ્વરૂપ એને જોયું નથી, એને જાણ્યું નથી. એટલે ગુરુદેવ કહે છે કે એવી સ્થિરતા થવાની ચીજ ભાળી નથી, તો એમાં સ્થિરતા ક્યાંથી આવશે? શ્રદ્ધામાં ચીજ ભાળી નથી, વસ્તુ જોઈ જ નથી, શ્રદ્ધામાં એ વસ્તુ પોતાની ત્રિકાળ શુદ્ધ છે એ વાત આવી જ નથી, તો પછી એ અંશે ઠરશે ક્યાં? એવી શ્રદ્ધા જ થઈ નથી, એ માન્યું નથી. સમ્યક્ત્વનો પુરુષાર્થ જે છે ને એના તરફ લક્ષ કર્યા વિના, એને મુખ્ય કર્યા વિના આમ ને આમ જે આવા વ્રત વગેરે લે છે એને અહીંયા તો ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ ખરેખર એટલી સ્વરૂપમાં અંશે એકાગ્રતા થવી જરૂરી છે, ત્યાં ઠરવું જરૂરી છે, અને એ જ ધર્મ છે. એટલો સમય એમાં ઠરે છે, એટલી નેજરા થાય છે, માટે એ ધર્મ છે. એ વખતે એટલી સંવરની દશા છે, માટે ધર્મ છે. એ વખતે આનંદની દશા છે, માટે એ ધર્મ છે. એવા વિતરાગી પરિણામ છે. પણ આવું નથી, એ વસ્તુ જોઈ નથી, એને માની નથી, તો પછી એ ઠરશે ક્યાં? પણ મુમુક્ષુએ કોઈક વાત કરી, પણ કે એના વિના જ ચાલ્યું છે ને, પણ કે બધાએ એ રીતે વ્રત લીધા, એવી જાતની કંઈક મુમુક્ષુએ વાત કરી. એટલે ગુરુદેવ કહે છે કે પણ ક્યાં એના વિના રોડ્યું છે? રોડ્યું છે એટલે કે એના વિના ચાલ્યું છે એમ. કાઠિયાવાડી ભાષામાં રોડ્યું શબ્દ રોડ્યું છે એમ કહેવામાં આવે. એટલે અમે એના વિના ટક્યા છે, ટકી રહ્યા છે એમ, ચાલ્યું છે, અનાદિથી ચાલ્યું છે. ગુરુદેવ કહે છે કે પણ ક્યાં એના વિના રોડ્યું છે? એના અભાવે તો રોડ્યું છે, એના વિના ચલાવ્યું છે તો એના અભાવે ચલાવ્યું છે. એના અભાવે તો અનાદિથી રોડ્યું છે, હવે એમાં એના થોડા થી રોડવે એ વાત જ ક્યાં છે? એની અંદર રાગના અભાવ વિના રોડ્યું નથી, રાગનો અભાવ કર્યો નથી, એના વિના એને ચલાવ્યું નથી. રાગનો તો અભાવ કર્યો નથી, રાગના ભાવ વિના એ ચલાવે, રાગના ભાવ વિના રોડવે ત્યારે એની દ્રષ્ટિ થાય. પછી રાગનો જે અસ્થિરતાનો ભાગ છોડી અને રોડવે ત્યારે એને સ્થિરતા એટલે ચારિત્ર થાય. આત્માએ પરદ્રવ્યના અભાવથી જ અનાદિથી રોડવ્યું છે એટલે શું કે ટકાવ્યું છે. ખરેખર પરદ્રવ્યના અભાવથી જ આત્માએ ટકાવ્યું છે, પોતાનું સ્વરૂપ જે છે એને લીધે જ એ ટકીને રહ્યો છે, પરથી ટકીને નથી રહ્યો. કોઈ એમ માને કે પરદ્રવ્ય વિના ચાલે નહીં, તો આ બધું શરીર વિના ક્યાં ચાલે, નાના વિના ક્યાં ચાલે, આ બધી વાત જે કરવામાં આવે છે, તો ગુરુદેવ કહે છે કે ભાઈ એના વિના જ એને અનાદિથી ચાલ્યું આવ્યું છે, અને હવે ચલાવવાનું તો એના રાગ વિના છે. આ પરદ્રવ્યના અભાવ સ્વરૂપ જ ભગવાન આત્મા અનાદિનો છે, પરદ્રવ્યથી રહ્યો છે. આ એનું અસ્તિત્વ પરદ્રવ્યથી છે, આ શરીરથી અસ્તિત્વ એનું છે. અરે શરીરથી અસ્તિત્વ હોય તો સિદ્ધ ભગવાન ક્યાંથી ઉપર બિરાજમાન હોય? સર પરદ્રવ્યથી એનું અસ્તિત્વ નથી, પરદ્રવ્યથી એ ટકી રહ્યો છે એમ નથી. એનું અસ્તિત્વ, એની સત્તા એના પોતાથી છે, અને એટલે એ અનાદિનો પરદ્રવ્ય વિના જ રહ્યો છે. એ એમ માને છે કે હું શરીર સહિત છું એટલે બરાબર છે, શરીરને કારણે હું છું એવું મારું અસ્તિત્વ છે, એ એમ માને છે. પણ એ તો એની મૂર્ખાઈ છે, એ તો મિથ્યાત્વ છે, એ તો મિથ્યાત્વ છે. શરીરથી જો આત્મા ટકી રહેતો હોય તો પછી સિદ્ધ ભગવાન ટકે ક્યાંથી? કોના આધારે રહ્યા છે? એટલે એ પણ ખરેખર પરદ્રવ્યના આધારે રહ્યો નથી, પરદ્રવ્યને કારણે રહ્યો નથી, પરદ્રવ્યના અભાવ સહિત જ એ રહ્યો છે, અનાદિનો એમ જ રહ્યો છે. એનામાં પરદ્રવ્ય પ્રવેશ્યું જ નથી, પરદ્રવ્યનો તો ત્રણ કાળમાં એનામાં અભાવ જ છે. આટલી વાત જો એ સમજી જાય છે કે મારામાં પરદ્રવ્યનો અભાવ જ છે અને અનાદિથી હું પરદ્રવ્ય વિના જ રહ્યો છું, ભલે શરીર સાથે રહ્યો, પણ શરીરની સાથે રહ્યો છું, શરીરથી હું રહ્યો નથી, શરીરને કારણે હું રહ્યો નથી. શરીર સાથે રહેવાથી કઈ શરીરને એસેન્શિયલ પાર્ટ કહી દેવાય? એ તો રહ્યા તો રહ્યા, શરીર હતું, આવા તો અનંત શરીર બદલ્યા. પરદ્રવ્યના અભાવથી જ અનાદિથી ચાલ્યું છે, ખરેખર તો આમ છે, એનાથી જ ટક્યો છું હું, મારા કારણે રહ્યો છું, મારા
આનંદ ગુણ છે એમાં પહેલી શક્તિ જે જીવત્વ શક્તિ, તો જીવત્વ શક્તિથી હું રહ્યો છું, હું મારા ભાવ પ્રાણથી રહ્યો છું, આ કઈ દ્રવ્ય પ્રાણથી રહ્યો છું? દ્રવ્ય પ્રાણથી નથી રહ્યો, અનાદિથી પર દ્રવ્યના અભાવથી જ આત્મા નભી ટકી પોતાનું અસ્તિત્વ એવું ને એવું જાળવીને ધ્રુવપણે રહ્યો છે. હવે એને પરદ્રવ્યના અભાવે નભાવવું એ વાત ક્યાં છે? પરદ્રવ્યના અભાવે જ નભી રહ્યો છે, એને પરદ્રવ્યના અભાવે નભાવવામાં કઈ મુશ્કેલી છે એવું છે જ નહીં. એ તો એ ઊંધી માન્યતા કરીને રહ્યો છે, એ ઊંધી માન્યતા કરીને રહ્યો છે કે આને કારણે હું છું, આને કારણે હું છું. એ માન્યતાને છોડવાની છે. પરદ્રવ્ય તો છૂટા જ છે, પરદ્રવ્ય ક્યાંય એને સપોર્ટ કરતા નથી, ટેકો આપતા નથી, નભાવતા નથી. પરદ્રવ્ય શું કરે? હું પોતે પરિપૂર્ણ છું, મારી સત્તા છે અનંત ગુણની, મારી સત્તા છે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, હું મારું એવું અસ્તિત્વ, એમાં હું કોઈની પણ મદદ વિના અનંત વીર્ય સહિત અનાદિનો રહ્યો છું. બીજું દ્રવ્ય શું કરે? બીજા દ્રવ્યને કારણે હું રહ્યો જ નથી. બીજા દ્રવ્ય જો મારામાં જો આવી જાય, બીજું કોઈ પણ દ્રવ્ય મારી અંદર પ્રવેશ પામે, તો મારું આવું સ્વરૂપ રહી શકે નહીં. ખરેખર તો પરદ્રવ્યના અભાવે જ હું રહ્યો છું, પરદ્રવ્ય મારામાં છે જ નહીં. પરદ્રવ્યના અભાવ સ્વરૂપ જ મારું સ્વરૂપ છે, હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ છું, કોઈ પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું નથી. તો પછી પરદ્રવ્યના અભાવથી નભાવવું, અરે ભાઈ નવેલું જ છે, આ કઈ નવું નથી. મિથ્યા માન્યતા છોડી દે ને, તું પરદ્રવ્ય વિના જ નભ્યો છો. આ પૈસા વિના, આ પૈસા વિના જ તું નભ્યો છો. ઘર બાર વિના, ઘર બાર વિના જ નભ્યો છો. આ શરીર સારું, એના શરીર વિના જ તું નભ્યો છો. તું તારાથી છો ભાઈ, એમાં ક્યાંય ઘસરકો આવ્યો નથી, કાંઈ ઉણપ આવી નથી. એવો તું ભગવાન આત્મા એનો ટક્યો છો. પૈસા કઈ કોઈક મૂકી દીધા, આપી દીધા હશે, એટલે કે છે કે 90 લાખ છોડી દીધા એમ કોઈ ક્યાંય. તો ગુરુદેવ કે છે કે એ લાખ એના 90 લાખ હોય કે કરોડ હોય, જે હોય તે હતી, હતા ક્યાં એના 1 લાખ કેદી હતો એનો? ગુરુદેવ કે છે કાઠિયાવાડી ભાષામાં કે 1 લાખ કેદી હતો. અરે એના અભાવથી જે પોતે છે, એનાથી એ ભગવાન આત્મા જુદો છે, હતો અને હશે. હવે એ તો ઠીક, પણ રાગના અભાવથી ત્રિકાળ છે. વસ્તુમાં તો રાગ પણ નથી, દ્રવ્યમાં તો રાગનો પણ અભાવ છે. ત્રણેય કાળે રાગનો દ્રવ્યમાં તો અભાવ છે. પર્યાયમાં રાગ થાય છે, નવા નવા રાગ થાય છે, અને એવા રાગની ઉત્પત્તિ ન થાય એનો માર્ગ અહીંયા તો બતાવી રહ્યા છીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને, પુરુષ એટલે આત્મા, એની સિદ્ધિ, એનું પ્રયોજન, એનો ઉપાય બતાવી રહ્યા છે. રાગના અભાવથી ત્રિકાળ છે એની જયારે દ્રષ્ટિ થાય, પોતાનું સ્વરૂપ રાગના અભાવથી ત્રણેય કાળે રહ્યું છે એવા સ્વરૂપની જયારે દ્રષ્ટિ થાય. શું છે રાગના અભાવથી ત્રિકાળ? પોતાનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા, એ દ્રવ્ય, એ શુદ્ધ, એ ત્રિકાળ શુદ્ધ છે. રાગ વિનાનું જ છે, દ્વેષ વિનાનું છે, ક્રોધ વિનાનું છે, આ કષાય વિનાનું છે, કર્મ વિનાનું છે. એવું કે ત્રિકાળી એવું શુદ્ધ સ્વરૂપ છે. તો એવા સ્વરૂપની જ્યારે દ્રષ્ટિ થાય, એટલે એની શ્રદ્ધા થાય, અનુભવ સહિતની શ્રદ્ધા થાય, ત્યારે એ રાગના અભાવ પણ છે એવો અનુભવ થયો, ત્યારે પછી રાગ જે બાકી રહ્યો એમાં ઠરવાના અંશે રાગ જરી ઘટાડ્યો, ત્યારે એને અણુવ્રત કહેવામાં આવે છે. ઠરીને, વિશેષ ઠરીને રાગ સર્વથા ઘટાડે તો સર્વવીરતિ મુનિ કહેવાય છે. રાગનો અંશ ઘટ્યો તો કઈ રીતે ઘટ્યો? તો સ્વરૂપમાં ઠર્યો, જેટલો સ્વરૂપમાં ઠર્યો એટલો અંશ ઘટ્યો. ચોથા ગુણસ્થાન કરતા પાંચમે વિશેષ અને પાંચમા કરતા સાતમે વિશેષ આત્મામાં ઠરે, સાતમે તો આત્મામાં લીનતા કરે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. પ્રણામ.
वरती जय।